બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના મુખ્ય વેપારી મથક ગણાતા એવા ઇકબાલગઢ ગામે આજથી 8 માસ અગાઉ રેલવે ફાટકથી મેઇન રોડ સુધીના કાચા પાકા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. દબાણ હટાવવાની આ કામગીરીના પગલે અહીંની ગટરો કાટમાળમાં પુરાઈ ગઈ હતી, પરંતુ રસ્તા અને ગટરની કામગીરી કરવામાં આવેલી ન હોવાથી ઇકબાલગઢ ગામમાં ગટરના ગંદા પાણી રસ્તા ઉપર વહેતા થયા હતા. જ્યાં ત્યાં રોડ ઉપર આ ગંદા પાણીના ખાબોચિયા ભરેલા રહે છે, જેના કારણે ઇકબાલગઢ ગામની જનતા તેમજ ગામડાઓમાંથી વેપાર અર્થે આવતા રાહદારીઓને આ ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે. તેમજ ઇકબાલગઢમાં ભારે રોગચાળો ફાટી નીકળે તેવી ભીતિ પણ સેવાઈ રહી છે. આ ગંદકીથી બચવા અને લોકોને પડતી અગવડતાના કારણે તારીખ 8 ઓક્ટોબર 2020 રોજ ઇકબાલગઢ ગામના ગ્રામજનો દ્વારા ઇકબાલગઢ ગ્રામ પંચાયતમાં જઈ તલાટીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તેમજ ગટર અને રસ્તાનું જલ્દીથી કામકાજ થાય તેવી માંગ કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી તેનું કોઈ જ નિરાકરણ આવ્યું નથી. અમારા આ સ્વચ્છ ભારત ભાજપ સરકારની સ્વચ્છ ભારત ઇકબાલગઢની દશા જુઓ તો સ્વચ્છ ભારતની બધું ખબર પડે. ઇકબાલગઢ ડબલ તૂટું ત્યાંથી કોઈ કાર્યવાહી થતી નથી. ગટરો ઉભરી રહ્યા છે, ગંદકી થઈ છે, રોગચાલો થઈ રહ્યો છે, મોરબોર ચાલી રહ્યો છે. પણ દર તંત્રને કોઈ પડ્યું, દર સરપંચને કોઈ પડી, દર કોઈ ટીડીઓને કોઈ ડીડીઓને કોઈ રાજકારણી આપ કોઈ રાજકારણી આવતા નથી. ઇકબાલગઢનો હાલ પૂરતો નથી. મારી એક જ વિનંતી છે કે એક વાર ટીડીઓ સાહેબ પણ ડીડીઓ સાહેબ આપ ઇકબાલગઢ પધારીને ઇકબાલગઢની દુર્દશાના આપ દર્શન કરો તો આપ ખૂબ 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 ખુશ થઈ જશો કે ઇકબાલગઢની શું દશા થઈ છે. એટલે મારી એક જ વિનંતી છે, હું એક સિનિયર સિટીઝન માણસ છું, હું આપને વિનંતી કરું છું કે આ ઇકબાલગઢની સ્વચ્છ ભારતની નારા જો અમારા પ્રધાનમંત્રીએ સ્વચ્છ ભારત બનાવવા જે નારા છે એ અમારો તંત્ર ઉઘાઈ ગયો છે. અમારા ડીડીઓ સાહેબ આરામ કરી રહ્યા છે. ડીડીઓ સાહેબને ફસું નથી તો અમારા સરપંચને ફસું નથી. અમારા તંત્ર કોઈ સાહેબ ઇકબાલગઢની આ એક વ્યાપારિક મથક છે. સ્વચ્છ ભારતનો એક નારો હતો અમારા પ્રધાનમંત્રીનો, એ અમારા ઇકબાલગઢમાં ચૂલે થઈ ગયો છે. આઈ જુઓ તો અમારા ફૂલો ખીલે છે, કોઈ જોવાની ફરસું નથી. મારી એક જ વિનંતી છે કે ડીડીઓ સાહેબ કે ડીડીઓ સાહેબ આપ એક વખત પધારીને અમારી ઇકબાલગઢનો દુર્દશા જો તો આપને ખબર પડે કે જીવન કેવી રીતે ચાલ્યું છે. વ્યાપારી મથક આજ એટલું મોટું મથક છે પણ કોઈ શું સંભળતું નથી. ના કોઈ ટીડીઓ સાહેબને ફરસું છે, ના મામલેદારને ફરસું છે, ના કોઈને ફરસું નહીં. એક સવર્ષ ભારતનો નાના જો મારા પ્રધાનમંત્રીએ કહ્યો હતો એના ઉપર બધું બીડું વળી ગયું છે. રાવલ બ્રાહ્મણ દર્શીરામ નેમારામજી, એક બુજરગ માણસ સિનિયર સિટી, આપને વિનંતી કરું છું. એવા મેં ગંદકીમાં સતત આ છેલ્લા 10 દિવસથી પૂરેપૂરું રોડ ઉપર પાણી ગંદુ ભરાયેલું છે નાળીનું, અને પંચાયતને જાણ કર્યા સતત 2-3 વખત પંચાયતને જાણ કરેલ છે પણ પંચાયત કંઈ સાંભળતી નથી. અને આ ગટર અને આ દબાણ જે તોડ્યું છેલ્લા 10 મહિના થઈ ગયા છે. 10 મહિનાની અંદર નહીં તો નાળીઓ બનતી, નહીં રોડ બનતો, અને પંચાયતને અવારી ઘડીએ જાણ કરેલ છે પણ પંચાયત કંઈ સાંભળતી નથી. અને રોગચાળો ફાટી નીકળે છે, મહામારી ચાલી રહી છે રોગચાળાની, એનો પછી કોણ જવાબદાર છે? એક બાજુ કોરોના મહામારી ચાલી રહી છે, બળ ફલું ચાલી રહ્યો છે, મેન છોરાઈને વચ્ચો બધા ગંદકી થઈ રહી છે. પછી અહીંયા મેન છોરાઈની અંદર મકાનનું કામ ચાલી રહ્યું, બાંધકામ, એની કંઈ મંજૂરી વગર જાહેર રસ્તા ઉપર સીસી રોડ તોડેલ છે, કંઈ મંજૂરી નથી. માટીના ઢગા પડ્યા છે એ ઉઠાતા નથી, કોઈ ખોદેલી પડી છે પંચાયતની મંજૂરી વગર પુરાતી નથી, એ પુરાતી નથી. પંચાયત પણ કશું કોઈ જવાબ આપતી નહીં, કંઈ ધ્યાન આપતી નથી ગામનો.